નર્મદા નદીમાં ખૂંટા મારવા મુદ્દે રોષે ભરાયેલા ભાડભૂત માછી સમાજે ભુવા ચોકડી નજીક સંમેલન યોજી ચક્કાજામ કર્યો હતો. ભરૂચ નર્મદા નદીમાં કેટલાક સ્થળે ગેરકાયદેસર રીતે ખૂંટા મારવા અંગે સ્થાનિક માછી સમાજના લોકોમાં રોષ ઉભો થયો છે. હાલ ચોમાસાની સીઝન ચાલી રહી હોય અને નદીના વહેણ વચ્ચે ખૂંટા મારી નુકસાન પહોંચાડવામાં આવતું હોય, જે બાબતને લઈ માછીમારોમાં આક્રોશ ઉભો થયો છે. માછીમારો નદીમાં હોડી લઈને જાય તો ખૂંટાઓના કારણે હોડીઓ પલટી ખાઈ જાય છે. માછીમારી કરવાની જાળ પણ ખૂંટાઓમાં ફસાઈ જાય છે. ચોમાસાની સીઝનમાં નર્મદાના કિનારાના ગામોમાં મહેગામ, મનાડ, કલાદરા, સુવા, વેંગણી, અંભેટા, કોલિયાદ, રહિયાત, જાગેશ્વર સહિત હાંસોટ તાલુકાના કેટલાક ગામોના લોકો નર્મદા નદીમાં ખૂંટા ઊભા કરી માછીમારી કરે છે. ખૂંટા મારવાના કારણે નદીનો જળમાર્ગ બંધ થઈ જાય છે. હોડીઓની અવરજવર થઈ શકતી નથી, જેમાં આર્થિક નુકસાનથી સાથે સાથે જાનહાનિ પણ થાય છે. ખૂંટા મારવાને કારણે આદિવાસી માછીમારોએ પોતાની રોજગારી ગુમાવી છે. દહેજ પોલીસ મથકે પણ તાજેતરમાં આ અંગે ફરિયાદ લખાવી છે, પરંતુ તેનું કોઈ નિરાકરણ આવતું નથી. આજરોજ ભાડભૂત માછી સમાજના લોકોએ દહેજ રોડ ઉપર ભુવા ચોકડી નજીક ભેગા થઈ એક સંમેલન યોજ્યું હતું, તેમજ થોડા સમય માટે દહેજથી ભરૂચને જોડતા માર્ગ ઉપર વાહનોને રોકી વિરોધ પ્રદર્શન કરતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને સમજાવટ બાદ મામલો થાળે પડવાની તજવીજ હાથ ધરી હતી. નર્મદા નદીની અંદર ભરૂચ તાલુકાના પટમાં, વાગરા તાલુકાના પટમાં અને હાંસોદ તાલુકાના પટમાં હજારોની સંખ્યામાં ગેરકાયદેસર રીતે ખૂંટા રોપીને નદીના વહેણને રોકી લેવામાં આવે છે અને એ રીતે જે માછી સમાજના જે છૂટા જારો નાખીને વહેણની અંદર જારો નાખીને જે ધંધો કરે છે તે લોકોથી ધંધો થઈ શકતો નથી અને એની જારો આ ખૂંટામાં ફસાઈ જાય છે અને નાવડી પણ કેટલીક વાર ઉધરી પડે છે અને જાનહાનિના પણ કેટલાક બનાવો બને છે. આ જ ખૂંટાની સમસ્યા છેલ્લા 25 વર્ષથી નર્મદા નદીમાં ચાલતી આવેલી છે અને દર ચોમાસાની સિઝનમાં આ એક સરકતો પ્રશ્ન ઊભો રાખવામાં આવેલો છે. એટલે આજે અમે જ્યારે જળમાર્ગ અને જમીન માર્ગ એ બંનેના વહેણમાં કે રસ્તામાં કોઈ અવરોધ કરવામાં આવે તો એ ગેરકાયદેસર કહેવાય તો તે વસ્તુ એ કાયદો અને વ્યવસ્થા અને પોલીસ તંત્ર બધા જ માને છે. તો ત્યારે આજે અમારે એ 25 વર્ષથી જ્યારે આ પ્રોબ્લેમ સોલ્વ નહીં થતો ત્યારે અમારે આ રસ્તા ઉપર ખૂંટા ચોરીને રસ્તા રોકવાનો એ રસ્તાનો જે માર્ગ છે એ માર્ગ ઉપર ખૂંટા ચોરવાના અમારે મજબૂરી ખાતર કરવું પડે છે. તો આ જ્યારે પ્રોગ્રામ જ્યારે અમે બનાવ્યો તેની અમારે 10 વાગ્યાનો પ્રોગ્રામ હતો, પરંતુ એના 2.5 કલાક પહેલાં અહીંયા લગભગ 50-100 પોલીસો ટીયર ગેસ અને હથિયારબંધી પોલીસ અને મહિલા પોલીસ બધા સહિત અહીંયા આવી ગયા. તો મારે વહીવટીતંત્ર પોલીસ તંત્રને એટલું જ કહેવું છે કે જ્યારે 25 વર્ષથી તમે નદીના વહેણમાં જાહેર વહેણમાં તમે ખૂંટા હટાવી શકતા નથી તો અહીંયા તો હજુ 10 વાગ્યાનો અમારો ખૂંટા રસ્તા પર ચોરવાનો પ્રોગ્રામ હતો તો 2.5 કલાક વહેલા તમે અહીંયા આવીને શું કરવા આવી ગયા? અમને ઘણા વર્ષો ત્યાં તકલીફ છે, જેમ કે પાણીમાં નર્મદામાં પાણી ન ચોરતું તો અમારા ધંધા માટે અમે 4 મહિના પહેલાંથી પાણી ચોરાવા માટે કલેક્ટરમાં જતા એની રેલીઓ કરી પ્રદર્શનો કર્યા. હવે એ કામ બંધ થયું, અમારો ધંધો કરવાનો સમય આવ્યો. ત્યાં પાણીમાં ખૂંટાવાળા ખૂંટા ચોરે છે અને એ લોકો એવું નથી કે ગરીબ નથી, ગરીબ છે એવું નથી, એ લોકો માલદાર પાર્ટી છે, પાટીદાર છે, રૂપિયાવાળા જમીનોવાળા છે. તે લોકો આજે આવું ધંધો કરીને અમે ગરીબને મળવાનો વાળો. એ લોકો જે પાણીમાં ખૂંટા ચોરે નાખી નર્મદાને ઘેરી લે છે આ કાંઠે એલા કાંઠે તો પછી બીજા છૂટા જ્યાં નાખવા માછીમાર સમાજ ક્યાં છે? અને બીજા આદિવાસી બધી એવું નહીં કે એટલા માછી પણ બધી જ નાતા સમાજના ધંધો કરે છે. એ લોકોને 2-5 મચ્છીમારી એને પેટનું પોષણ કરે છે. પણ તમે જ બધો જાર ઘેરીને બધી માછલી પકડી લો છો તો પછી અમારા લોકો શું કરશે? બીજા છૂટા જાળવાશો એને એની જાનમાલની હાનિ છે.